ખીડાનો મેળો રે બેઠો એક જાળ મે. અને ખરી વાત કહી ત્રિકમભાઈ, તો કલાકાર ખરેખર પ્રેમનો ભૂખ્યો હોય છે સર. એટલે મારો કવિ કહે છે કે આ બધો સંબંધ શેનો છે. એ મીન સરોવર ના હે જીના તારે અમે ભૂલ્યા નથી, એ ભૂલાતા અમે છઈ પ્રીત ના ગેલા રે અમારે. એ મીન સરોવર ના મીન સરોવર ના નાતા આ ભૂલ્યા નથી ભૂલાતા અમે છઈ પ્રીત ના ઘેલા અમારે મીન સરોવર ના નાતા. જો આ ક્યાંય ક્યાંયથી દૂર દૂરથી ઠેઠ માંડવીથી લઈ અને ક્યાંય ક્યાંયથી મિત્રો બધા આવ્યા છે. આમ તો લંડનથી જો એક તમે સાંભળજો કે આપણે પહેલી વાર નથી મળતા. કીર્તિભાઈના ભજન પહેલી વાર નથી સાંભળતા, નારાયણ બાપુના ભજન પહેલી વાર નથી સાંભળતા. આ બધું હારવાર હાયલું જ આવે છે. જેના જે જે ખાતાના જે માણસો હોય છે સાહેબ, જે જે ખાતાના આપણા જીવ હોય એ ત્યાં આવીને ઉભા રહી જાય છે. આજે જો કઈ જગ્યાએ કયું મંદિર મહાદેવને એવું હશે જ્યાં અત્યારે ભજન કે ભાવ નહીં હોય. આપણે કીર્તિભાઈ ઘણી વાર પ્રોગ્રામમાં કહી ને કે આને શ્રાવણ મહિના પૂરતો જ ભજવા જેવો મહાદેવ નથી સાહેબ, આને તો શ્વાસે શ્વાસે ભજવા જેવો મહાદેવ છે. અને મેં પેલા કીધું ને કે ભોળામાં ભોળો દેવા, જેટલો ભોળો એટલો ભાવ વાળો. કોઈ પણ જીવ આ શિવને ચરણે વયું જાય એટલે શિવ એને સ્વીકારે છે. બોલો, ભોળાનાથે જેટલાને વરદાન આપ્યા એવા એ કેટલાય દેહને નથી આપ્યા. બોલો, કોઈ પણ હોય ભોળાનાથ પાસે ગયો નથી, ખાલી હાથે આવ્યો જ ન, કોઈ દી ખાલી હાથે ન આવ્યો. છપટી ભભૂત મેં ખજાના કુબેરકા. કોઈ પણ જીવ હોય, એક ચોર ચોરી કરવા ગયો ગામડામાં, ગામ આખું હાવ લુખેશ ભાઈ. તમે એમ ન માનતા ગઢવી સાહેબ કે અમારા ગામ અમારા ભાગમાં આવા જ ગામ આવતા હોય એવું ન હોય. ક્યાંક ક્યાંક કોરામાં પડીએ અમે હાવ. એક ગામમાં આખી રાત તળેલા નાખ્યા, હવાર થયો તો 250 રૂપિયા છે વાજામાં છે. બોલો, 250. કોને ખબર ક્યાંથી બબે ની રૂપિયાની એક એક નોટો લઈ આવ્યા રામ જાણે. અને એમાં હજી ભેગું કરીએ ન કરીએ તો લાઈટ ઝટકો ખાઈ ગઈ. 10 મિનિટ પછી લાઈટ આવી ત્યાં ઈ મળે નહીં. બોલો, 250 ઉપાડી ગયું કોક. આવ્યો છો કોઈ અમારા કાઠલા પકડ્યા, તમારી સિવાય ટેજ માથે હતું કોણ કાઠો હવે. અરે રે, મેં કીધું આવ્યા લાભાર્થી ના ઘરના ક્યાંથી કાઢવા આમાં. એટલે અમે ઓડિયુસ ને કીધું, મેં કીધું ભાઈ જે હોય લઈ ગયા હોય દઈ જાઓ બાપા, આ અમારો અમારી ઇજ્જત નો સવાલ છે. તો એક જણો ભાઈ આવીને મને કે માયા ભાઈ દેવાય છે તો આ લાઈટમાં નહીં આવે. 5 મિનિટ પરથી લાઈટ બંધ કરી દઈ. મેં કીધું એ કરો. એટલે મેં માઇકમાં જાહેરાત કરી, મેં કીધું 5 મિનિટ પૂરતી લાઈટ બંધ કરી દઈ છે બાપા, અંધારામાં દઈ જાઓ.
એમ કરીને 5 મિનિટ પૂરતી લાઈટું બંધ કરી ને સાહેબ, તો લાઈટું ચાલુ કરી તો વાંજા પેટીને તબલાઈ નતા. બોલો, ગામની બહાર જ્યાં નીકળ્યા તો બારો બાર એક મહાદેવ નું મંદિર, એ પેલા કોઈ વડવા હોય એના કરેલું. ચાલો ને, ચોર ચોર હોય ભાઈ, એને મંદિર મસ્જિદ ક્યારે કઈ લેના દેના ન હોય, ચોરી કરવી એનો ધ્યેય હોય. હગા દીકરાનું ખીચું ભળી ગયો બાપ, તો એ ખીચા કાતરું દીકરાનું ખીચું કાપી નાખે. શું કામ? એ મોઢું નથી જોતો, એનું લક્ષ ખીચા બાજુ જ હોય છે. આ નરું સત્ય છે હો સાહેબ. હગા બાપે ખીસા કાપેલા દાખલાય છે, ઘેરે આવીને છોકરે કીધું કે બાપા મારું ખીસું કપાણું ક્યાં? તો કે માંડવી થી ભુજ સુધી જતો હતો એ રસ્તામાં. તક તો બેટા, એ તો મારો રૂટ નથી, મેં જ કાપ્યું છે. લે આપણે વેચી લઈ બાપ દીકરો બે અડધા અડધા કલ લઈ, એમાં પાછો પાર્ટનરી તો કરી જ લ્યો. હવે આ કેવો મહાદેવ ભોળો એ વાત કરતો હતો કે ચોર જાય મંદિરમાં દાખલ થયો. એક ચોર મંદિરમાં ચોરી કરવા ગયો ને, તો અંધારું હતું, તેને એમ છું લાઈટ ચાલુ કરીને પછી જો કોઈ છે તો નહીં, લાઈટ ચાલુ કરું તો નગારું ચાલુ છું. બોલો, જમમમ જમમમ ધરાર પકડાલો. હા હા, અરે એક 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 ચોરે ચોરીમાં ચોરીમાં એક મહિનામાં એક વર્ષમાં 7 વાર જામીન લીધા. 7 વાર હો જજ સાહેબ ખીજાણા કે હવે કઈક બદલ, હવે બદલ કઈક. આ એક વર્ષમાં 7મી વાર જામીન લેવા આવ્યો છું, આ 7મી વાર પકડાનો. તો હું કે તમારી બદલી નો છે, અમે શું કરીએ? લે હા હા હા, એટલે હામા વાળા ના જ વાક, તારો વાક જ નહીં. અરે એક 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 ઉપર તો જજ સાહેબ ખીજાણા કે આપ કાક જોઈએ, હારા ધંધા કરો, એકલી લૂંટું કરો છો, ચોરી કરો છો, ચોર ના દીકરાઓ કઈક હારી આમ મહેનત કરો, કઈક મહેનત પરસેવાની કમાઈ લ્યો. તો તો અહીંયા કોરટમાં ખીજાણો, આ હું મહેનત વગર સાહેબ થાય, આ વંડીઓ કેમ ઠેકી, અમારા મન જાણે. બોલો, સાહેબને ગળગળા કરી દીધા. અરે રે, જાવા દે બેટા, જાવા દે છું મહેનત. અરે કે સાહેબ, એ રાતના જ અમે વાડિયું ફાળી ફાળી નીકળીએ, કુતરા વાહે જ્યાં હોય, ખાતું વાહે પીળ્યું હોય, એની વશમાલી હોહરવા નીકળી જાય, સાહેબ અમારા પગમાં કેવા કાંટા લાગે, એ તો અમારો જીવ જાણે. તો સાહેબ ગળગળા, તું બિચારાને છોડી મૂકો, એ તો મહેનતનું કરે. આ આને કોઈ પોગી ન કે સાહેબ. એટલે આ મંદિરમાં જ્યાં સાહેબ ગયો મૂળવાથી કરું, તો ભગવાન મહાદેવની માથે એમ કહેવાય કે ત્રાંબાની દળતી ત્રાંબાનો લોટો લટકતો હતો. એટલે ચોરને થયું કે એટલું તેટલું હારની લેતો જાવ, એ ત્રાંબાની દળતી ઉતારવા માટે આમ લાંબો હાથ કર્યો. દળતી ઊંચી હતી, આ થોડોક નીચો હતો, નહોતી અંબાતી, એટલે શિવલિંગ ઉપર પગ દઈ અને જાય દળતી લેવા માટે જ્યાં ચડ્યો સાહેબ, તો મંદિરમાં પ્રસન્ન અવાજ થયો, માંગલે માગીલે મારા દીકરા માગીલે. કે કોણ? તા કે હું મહાદેવ. અરે કે બાપ, હું તો તારા મંદિરમાં ચોરી કરવા આવ્યો અને તમે મારા ઉપર પ્રસન્ન? તા કે હા, હું તારા ઉપર પ્રસન્ન છું. કઈ રીતે? કે માણા એક જળનો લોટો ચડાવે, એક બીલીપત્ર ચડાવે, ધતુરાનું ફૂલ ચડાવે, તોય જો હું પ્રસન્ન થતો હોઉં તો ગાંડા તું તો આખે આખો મારા ઉપર ચડી ગયો, કેમ પ્રસન્ન ન થાવ? મારો કહેવાનો અર્થ એ છે વાલા કે એવો મહાદેવ, એવો ભોળ્યો નાથ, એની જયારે આજે મહાશિવરાત્રી, અને એ શિવરાત્રીના દિવસે કીર્તિભાઈએ એવા મહાદેવના ભજનો ગાયા, ભોલે તેરી જટા મેં બહેતી હૈ ગંગ ધારા. હવે સાંભળી લો, જટામાંથી ગંગા નીકળતી હોય, મોટી જટા હોય, એનો અર્થ આપણે સાદી રીતે કરવો હોય ભાઈ, એનો અર્થ આપણે સાદી રીતે કરવો હોય તો શિવ એટલે શું? કલ્યાણ. મહાદેવ એટલે કલ્યાણ. જો આપણા બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેય દેવની જોડી છે, હા, એ ત્રણેય મીટિંગ કરે ને એટલે કઈક નવો બનાવ બને. બોલો, ત્રણેય જયારે ભેગા થઈ જાય ને ત્યારે ઘટના ઘટવાની હોય. અને તમે જો વિષ્ણુ ને પાછું ધરતી ઉપર આવવાનો અવતાર લેવા, બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ પોષણ કરે, મહાદેવ ભૂકા કરી નાખે. કાલમ કૃપાલમ, હે કાળનો કાળ, મહાકાળ જોઈ તાંડવ કરવા મંડાણો હોય તો ઉથલ પાથળ કરી નાખે. અને જેટલો, અને હમેશા તમે જોજો, કોઈ પણ આપણા પરિવારમાં હોય, ગામમાં હોય, જેટલો માણસ કડક ને ક્રોધી હોય ને એટલો જ આમાં કરુણ હોય હો. હા, બાકી તો કડક ને હા, એકલો કડક હોય ને તો એમાં પાછું કઈ હોય નહીં. એકલો એક એને એને આપણે શું કહેવાય, જડ કે જડ ભરત વાળ્યો ન વળે એમ નહીં સાહેબ. મહાદેવ ત્રીજું નેત્ર ખોલી નાખે તો સાહેબ પૃથ્વીનો પ્રલય થઈ જાય, પણ એ જ આંખમાંથી ઓઢરદાનીની આંખમાંથી જે દી એમ કહેવાય કરુણાના આહુ નીકળે ને
તેથી કહેવાય ગયું રુદ્રાક્ષ ના ઝાડ ઉગે એમાં રુદ્રાક્ષ પેદા થાય. એવો ભાવ વાળો મહાદેવ મને, હું આ મિત્રો બે ત્રણે કીધું કે મને કેમ થોડોક આનંદ, આનંદ તો કરાવવા આવ્યો, હું ઘરેથી કઈ ના આવું, આનંદ કરાવવા જાઓ. હું તો જો કઈ ભજન ભજન તો કઈ ગાતો નથી, પછી બીજા નંબરમાં મારામાં કોઈ ગણ્યાન નથી. હકીકત કહું આપણે એવું એવું કાંઈ નક્કી નથી કર્યું કે અહીં એકલી આપણે એવી ભાવ વિભોર વાતો કરીને બધાને જૂનાગઢ ભેગા કરી દેવા. અમે ન્યાલી જ હાલી આવીએ છીએ, આપણે કાંઈ ગણ્યાન નહીં, કાંઈ નહીં, આપણે હવાણી કરવાની. હું તો એ જ કહું, અમુક 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 આમ દાંત કાઢે ને હશે ને તો સાહેબ મજા આવે. એમાં ડોળા કાઢવા વાળા દાંત કાઢે ને તો મને બહુ ગમે સાહેબ. નકર અમુક જોજો, અમુક આખી જિંદગી કતરાણા જ છે, દાંત જ ન કાઢ્યા. બજારમાં નીકળ્યું કોણ છે? આ તો અહીંયા તો સારું છે, બાકી અમે પ્રોગ્રામ જઈએ ન્યાય આમ જ બેઠા. આપણે એમ થાય કે ઉઘરાણી આવ્યો છે કે હું, એટલે મારા તખતદાન કહે છે મોજ મારે હું, મોજ મારે હું મહાદેવની ખોજ મારે હું રે. દાન અલગારી તખતદાન રોડિયા. મોજ મારે હું, મોજ મારે હું બાવલિયાની મોજ મારે હું રે. એ જી આગમાં ગોજાન, હે જી અલખ ધણીની આગમાં ગોજાન, એ જી અલખ ધણી ખોજ માં રે હું રે. જીઓ જીઓ મોજ મારે હું, મોજ મારે હું વિષ્ણુ મોજમાં હોય તો શું આપી દે નક્કી નહીં સાહેબ. એક રાક્ષસ હતો, એક રાક્ષસ, કયો રાક્ષસ હતો એ મને ખબર નથી, નામ નથી આવડતું, પણ એને બ્રહ્માએ એવું વરદાન આપેલું. બ્રહ્મા, મેં કીધું ને આ ત્રણેય જણા વરદાન દેવાનું કામ કરે, પાછા ઈના એકા બીજી ક્યાંક મેં ઓલાને વરદાન દીધું, મારથી કઈ તેમ નથી, તમે જાઓ. હવે બ્રહ્માએ એને વરદાન એવું આપી દીધેલું કે તને ગણપતિ સિવાય કોઈ, ભગવાન શિવના દીકરા સિવાય કોઈ તને મારી ન શકે. હવે મહાદેવ તો હવે સમાધિમાં બેસી જાય પછી કોઈના બાપની તાકાત નહીં એની આંખ ખોલાવી શકે ભાઈ, અને લગ્ન તો કરેલા નહોતા. હવે બન્યું એવું કે બોલો એટલો બધો તાડકાસુર શું કહેવાય ને, તારે તો માઇક જ વગાડવા, કઈ અમે શું બોલીએ તો સાંભળવું નથી કોઈથી. અને એટલો બધો બેફામ એ રાક્ષસ બન્યો ભાઈ. એટલે અને જો તમે આ ત્રણેય દેવ દાદા જેને વરદાન આપે ને, એટલે ઓલા દેવતા, ઓલા જે રાક્ષસો શું કરે ખબર, ઇન્દ્ર ને દેવો ને એને જ મારે. ઇન્દ્ર એ માર બહુ ખાધા મારા. આ ભસ્માસુર વાળું ન થયું, ભસ્માસુર ભગવાન મહાદેવના તપમાં બેસી ગયો અને ભગવાન પ્રસન્ન થયા, માગ લે મેરે બચ્ચું, જે માગો આપું, હા જે માગો, તકે હું જેની માથે હાથ મૂકું એ ભસ્મ થઈ જાય.
ભસ્માસુરે શું માંગ્યું? જેના માથે હું હાથ મૂકું એ ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે તથાસ્તુ જા. એ તથાસ્તુ કીધું તો એ ભોળાનાથ કોઈ હાલ્યો. બોલો. હા હા, દીપડાને જેને દીપડાને હજીવન કર્યો ને એને જ ઉપાડી લીધો. એને જેવું કર્યું એને ભોળાનાથ કોરે જ આમ ભાગ્યો. એટલે ભોળાનાથ કહે, ભાઈ એ મારું વરદાન મને, મેં ન પેલા લાઈટ કીધું કે લાઈટ આપણને શોર્ટ તો લાગે જ તે. એટલે મહાદેવ બાજુ એમ કહેવાય કે ભસ્માસુર દોડ્યો આમ હાથ કરી. એટલે મહાદેવ કે ભાઈ એવી બોલી નતી. અરે કે જોવા તો ગયો, અખતરો તો કરવો પડે ને, કે કેટલું સાચું તમારું વરદાન છે કે પણ ગાંડા મારી ઉપર. અને આગળ મહાદેવ ને પાછળ ભસ્માસુર જે દોડ્યા જાય, ભાઈઓ ભોળાનાથ દોડતા જાય, વિષ્ણુ ને યાદ કરે, વિષ્ણુ દોડો, વિષ્ણુ આવો, વિષ્ણુ. ભગવાન વિષ્ણુ કે જાઓ ને, આવી ગયા નતું સામાંગળી. કેદુના તથાસ્તુના હવાદના થતા થતા આય કાળ તો જોતા હો આંતકવાદીઓના પેટનો ને તથાસ્તુ કહી ગયો છો. હાવ એ દોડતા દોડતા ભોળાનાથ આમ જો એક વડલો આવ્યો ને, વડલા માથે ચડી ગયો ભસ્માસુર નીચે. અને વિષ્ણુ ને થયું કે હવે નહીં જાઉં ને તો મોટા બાપુ હલવા, હવે જાવું કેમ? જો વિષ્ણુ બનીને જાય તોય માથે હાથ મૂકે તો શિવનું વરદાન કોઈ દી મિથ્યા ન થાય ભાઈ. અને 24 અવતારમાં જેને કહેવા ગયો વિશ્વ મોહિની અવતાર કહેવામાં આવે. વિષ્ણુએ વિશ્વ મોહિનીનું વિષ્ણુએ અવતાર લીધો, રૂપ લીધું ભાઈ. એને જેને વિશ્વ મોહિની બની અને જે વિશ્વને બનાવતો હોય એ જેદી વિશ્વ મોહિની બની અને ભસ્માસુરની સામે આવ્યો હશે, એમાં શું રૂપમાં ખામી હોય ભલામણ. જેવા ભસ્માસુર ને આમ જો આવે છે ને, હવે માયાભાઈ રજૂ થાય છે ને, આવું કઈ નહીં, સીધે સીધો ભાઈ ભસ્માસુર ની સામે વિશ્વ મોહિની રૂપ ધારણ કરી અને નારાયણ ઉભો રહ્યો ભાઈ. ભસ્માસુર ભોળાનાથ ને ભૂલી ગયો. આપણું કઈક એવું જ છે, જ્યાં ભગવાન નું નામ લેતા લેતા રાસલીલામાં જાય ત્યાં ગોપીઓને જોઈ જાય ને પછી કૃષ્ણ સુધી નજર ન પોપ. એક નાનો એવો જોક કહું. હા, એક સાહેબ એક વાણ તૂટ્યું ને, ગઢી સાહેબ વાણ તૂટ્યું તો એ વાણ આખે આખું બુડી ગયું. એમાં એક જણો કઈક લાકડાનું પાટિયું કે હાથમાં આવી ગયું તો એક નીકળી ગયો તરતો, પણ એ બહાર ના નીકળ્યો. અંદર એક ટાપુ હતું ને દરિયામાં, નાનો એવો ટાપુ, એ ટાપુમાં પહોંચ્યો. ત્યાં જ કોઈ રહેતું નહોતું, ફળઝાડ હતા, પાણી હતું, તો ત્યાં રોકાણો, ફળ ફૂલ ખાઈને આનંદ કરે એકલો હાવ. પછી એમ છું કે મારું હવે નીકળવું તો જોશે ને, અહીંથી જવું તો પડશે ને, કરવું શું? એટલે અહીંયા ઝાડ હતા ને એને શું થયું કે આ ઝાડ કાપી નાખું અને અહીં લાકડા સુકાઈ જાય પછી એનો ત્રાપો બનાવી નાખું અને ત્રાપો લઈને નીકળી જાઉં. તે લાકડા કાપી અને લાકડા હુકાય એવા બે પાંચ દીની રાહ જોતો હતો. એ લાકડા કાપેલા તૈયાર પીડ્યા હતા બરોબર, હવે હુકાઈ ગયા લાકડા અને ત્રાપો બનાવવાની તૈયારી કરતો હતો. ત્યાં અંદર ક્યાંક બીજું વાણ તૂટ્યું છે, એમાં એક બેન તણાતા આવ્યા. આ ત્રાપો બનાવવાની તૈયારી કરતો છો ને ત્યાં આવ્યા ને, આમ તક તમે હતા કે હું વાણ તૂટ્યું ના તક, તો હવે ત્રાપો ન જ બનાવો, મકાન બનાવી નાખ્યું. બોલો લ્યો, તો હવે અહીંયા જ રહેવાય ને આપણે, હું જ આવું અહીંયા, હમ તુમ દોનો એક બંદર મેં બંધ હે બસ લ્યો. જ્યાં તર વાત એ છે, જ્યાં તરવાની તૈયારી થાય ત્યાં જીવ માયામાં ફસાઈ જાય છે. મારો કહેવાનો સૂર છે, જ્યાં જીવ શિવ સુધી પહોંચવાની મહેનત કરે અને જ્યાં હજી એમ કહેવાય મનના લાકડા હુકાવું થાય ત્યાં પાછું મન માયામાં પુરવાય જાય. અહીં ભસ્માસુર શિવ સુધી પહોંચવાની તૈયારી કરતો હતો ત્યાં ભસ્મા ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું. ભસ્માસુર ઉભો રહી ગયો અને આ તો મોહિની રૂપ ને ભાઈ, સીધો નૃત્ય ચાલુ કરી દીધું નારાયણ. એને તો પછી બહુ ગમે આવું. અને ભગવાન વિષ્ણુએ જ એમ કહેવાય, અને કથા તો કોક દી વાંચ્યો સાહેબ, જાહેરમાં કહેવાય નહીં એવી વાતો છે, આનંદ આવે એવી વાત. કહેવાનો મતલબ એમાં હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે, કથા મારે નથી જવું સાહેબ. કેવું વિશ્વ મોહિની રૂપ વિષ્ણુએ ધારણ કર્યું છે, શિવને ઓળખી શક્યા સાહેબ. મહાદેવ ગોથું ખાઈ ગયા કે આ ક્યાંના છે આ ભસ્માસુર છે, નહીતર આને કૈલાસ લઈ જાત મહેમાન ગતિ કરવા. એમ આવું છે એમ. હવે આમાં શું છે, ઘણીવાર જેને શાસ્ત્રો ન વાંચ્યા હોય ને આવી વાત કરીએ ને તો ઘણાએ મને આમાં કોમેન્ટ પણ કરે મોકલે છે કે માયાભાઈ તમે મહાદેવ ઉપર આવી મજાક ન કરો. મજાક નથી, આ કથા છે. શિવ પુરાણમાં કોકદી ડોક્યું કરજો મારા બાપ. દેવો કઈ હવે ગંભીર નથી ને, આવી હમાયણું કરી એને
જીવવું કેમ હવાઈ વગે. આ જેટલા મહાન માણસો, આ ગાંધી બાપુ, હું તમને એમ લાગે લાકડી ટેકે એ હવાણીઓ કરતા તોડી નાખે એવી. ગાંધી બાપુ, વલ્લભભાઈ ને બે પાંચ જણા બીજા, નહેરુજી ને બધા બેઠા હતા, નહેરુ ને નદી ને બધા. બધા બેઠેલા ને એમાં એમાં મજાકે ચડે, સત્ય વાત હો સાહેબ. એમાં ગાંધી બાપુ ને આવડા બધા હસતા હસતા કીધું કે બાપુ, ગાંધી બાપુ એટલે બાપુ એમ કે અત્યારે આમ સુંદરમાં સુંદર સ્ત્રી કોણ, આવું કીધું એને. ગાંધી બાપુ શું કે ખબર, એ કે કસ્તુરબા. બોલો, એની પત્નીનું નામ આપ્યું કસ્તુરબા. કસ્તુરબા નું મોઢું નહીતર આપણે ફોટામાં જોયું છે, રાખના ઢગલે આમ પાણીના સાટા નાખ્યા હોય ને જે હોય ને એવું એવું બાનું મોઢું હતું. ગાંધી બાપુ ને કીધું કે આ રૂપાળામાં રૂપાળું કોણ, કસ્તુરબા. હવે એ બધા દાંત કાઢતા હતા, કસ્તુરબા હામી ઓસરીમાં બેઠા બેઠા રેટીઓ કાઢતા હતા. તેને હાથ કરે, છોકરાઓ શું દાંત કાઢો બધા, એટલે ઓલા ન્યા ગયા. એ કે બીજું કઈ નથી બા, કે તો કે અમે અમારા બાપુ ને પૂછ્યું કે રૂપાળામાં રૂપાળું કોણ, કઈ સ્ત્રી રૂપાળી ભારતમાં, તો એને એટલું કીધું. શું કીધું? કે કઈ બા, કે એને તમારું કીધું. કસ્તુરબા આમ રેટીઓ હેઠળ મૂકીને ધીમે ધીમે મૂકી શું કે તમારે બાપુ કોઈ ખોટું ન બોલે. કઈ નાનો હું નો મેસેજ નથી દોસ્ત, જેને પૃથ્વીના ગોળા ઉપર એની પત્ની કરતા કોઈ રૂપાળું નો લાગતું હોય એ જ ગાંધી બની શકે, બીજા ન બની શકે. હે જો ગાંધી બાપુ ને આમાં અત્યારે તમે સાંભળજો, કોનો ખીચો એવો છે કે એના ખીચામાં ગાંધી બાપુ નો બેઠા હોય? છે કોઈનો ખીચો બાકી કે એના ખીચામાં ગાંધી બાપુ નો હોય? શું કામ ગાંધી બાપુ ને ખીચો હતો? જે દુનિયામાં ખીચાના ત્યાગ કરી શકે ને એ બધાના ખીચામાં વાસ કરી શકે. એમણા નથી થતું, આ મફત નથી મળતું ફળામાં. એ નથી મફતમાં, હે જી મળતા એના મૂલ ચૂકવવા એ પડતા દુનિયામાં સાધુપણા રે. એ ભાઈ નથી મફતમાં મળતા, એ નથી મફતમાં, હે જી મળતા એના મૂલ ચૂકવવા પડતા દુનિયામાં. ઉત્તર ગુજરાતમાં
ક્યાંથી આવ્યા એ ખબર નથી, એ લોકો એમ કેતા પાકિસ્તાન માં લઈ આવ્યા. આપણે તમે નક્કી જ કરવાનું, ખરાબ વસ્તુ જે આવે એ ન્યાલી જ આવી હોય. બોલો, ટીડ આવ્યા તો ન્યાલી આવ્યા. હવે તો વૈયા ગયા ટીડે છે. હમણાં ગામડા ભાભા વાતો કરતા હતા, ટીડ વૈયા ગયા તો અમેરિકા થી હું કામ હવે પંપ લાવવા જોવે. હમણાં એક ધારો સાપામાં આવે ને, અમેરિકા થી આવે છે એમ પંપ, એને એમ કે દવા છાંટવાનો પંપ ટીડ મારવાનો. અને હકીકત તો ઈ આવે તો જ અમુક જીવડા મરે ને એમ. હા, એટલે ભાભલા વાતો કરતા હતા સ્તોરે બેઠા બેઠા, કે હવે તો ટીડ વૈયા ગયા, હવે અમેરિકા થી પંપ મુકામ આવે. કોકે કે તું પંપ નહી ટ્રમ્પ આવે, ન્યાનો વડો પ્રધાન છે ઈ. ઓહો, અમારે એમ કે પંપ આવે. અને આનંદની વાત છે સાહેબ, પહેલી વાર ગુજરાતમાં અમેરિકાનો પ્રેસિડેન્ટ આવે છે. ભારતમાં અમેરિકાના પ્રેસિડેન્ટ આવ્યા હશે અનેક વાર, પણ ગુજરાતમાં ડાયરેક્ટ આજ પહેલી વાર આવે છે, અને એ ટ્રમ્પ પોતે. અને હમણાં કોકે જે ગીત બનાવ્યું છે, અને એમાં પાછા તેથી કીર્તિભાઈ ને આપણો ગાવાનો છે. હા, ભારતના તમામ ટોપ ટોપ લેવલના, શું કરી ભાઈ તળ તળ થાય ને, રેડી થઈ ગયું ને, હજી શેડો. ભારતના આપણા ટોપ ટોપ કલાકારો છે, તો કીર્તિભાઈ ગુજરાતમાં આનાથી બીજો ટોપ કલાકાર આપણે ક્યાં લેવા જાવ સાહેબ, જેને ભારત સરકાર નોંધ લેતું હોય એવો આપણો કીર્તિભાઈ. 24 તારીખે ત્યાં જવાના છે, એ પણ આપણા માટે ગૌરવની વાત છે. એટલે મૂળ વાત ઉપર પાછો ભાઈ આવું, કે એ એનો ભજન ગાવા મળે ને, એ કૃપા છે. કૃપા હોય તો જ આ બધું યાદ આવે ભાઈ. ભસ્માસુર ને સામે જ્યાં વિશ્વ મોહિન રૂપ ધારણ કરી અને પરમાત્મા જ્યાં ઉભા રહી ગયા સાહેબ, જો આ ભસ્માસુર ને જેથી વરદાન આપી દીધું મહાદેવે, ચંડમુંડ ને જેથી વરદાન આપ્યું મહાદેવે, કે જાઓ તમને સ્ત્રી સિવા કોઈ ન મારી શકે. અને સાહેબ ચંડમુંડ જેથી તાકાતવાન બન્યા, અને તેથી દેવતાઓ પાછા ત્રાહિમામ મહાદેવ બચાવો ત્રાહિમામ, અને તેથી જેથી એમ કહેવાય દેવતાઓ ત્યાં આવ્યા અને મહાદેવને કીધું કે પ્રભુ અમારી અમને ઉગારો, શંભુ ઉગારો અમને ઉગારો. તક છે શું તક, ઓલા ચંડમુંડ અમને બહુ મારે, અહિષાસુર મહિષાસુર અમને બહુ મારે છે. તકે એ તમે મોડા પડ્યા, વરદાન મેં આપેલું છું. આપણે નથી ઘણા ચૂંટણીમાં અપક્ષમાં ઉભા રહે પછી જાય એની પાસે ફોર્મ પાછા ક્યાં આવા, તો આપણે એમ કહે ભાઈ આપણે કહે ભાઈ તમે જાઓ ને એમ, તો આપણે કોકને કહે તમે કહો ને ભાઈ, તો એ ઓલા આપણે શું કહે તમે મોડા પડ્યા, અમે જ એને ઊભો કર્યો હતો. હા, અમુકને ન પૂછે ને ઊભા થાય. હા, જો આ ગણપતિ દાદા છે એને કોઈ દી આપણે ઊભા કરવાનું કીધું, એને બેહાડવાનું જ કીધું. કલ્યાણ વાળો માણસ બેઠો જ હોય, અને ઓલા ચૂંટણી પૂરતા જ ઉભા રહે પછી ખુરશી બેસી જાય પછી કલ્યાણકારી કામ ચાલુ થાય. બેહવું તો પડે જ, ઉભા ઉભા રે નો મેળાવે. હા, ચૂંટણીમાં ઉભું રહેવું પડે, પણ જેવા તમે તમારી ઉપર પદ આવી જાય પછી તો તમારે બેસવું જ પડે. પ્રોગ્રામમાં તમે જોજો, અમુક અમુક છે એ ઉભા હોય, શું કામ એ વ્યવસ્થા વાળા હોય, વ્યવસ્થા કરવી છે એટલે ઉભા હોય, પણ જયારે એની વ્યવસ્થાનું કાર્ય પૂરું થાય ત્યારે એ બેસી જાય. એટલે આપણે ગણપતિને બેહાડવા જ પડે, તેનો અર્થ એ છે ગણપતિ અત્યાર સુધી ઉભા થા. આપણે ન કહેતા અમારું હુરજન બેહાડવા, તેનો અર્થ એ છે કે હજી સુધી ઉભા જ થા. બેસાડવાની વ્યવસ્થા છે, ઉભા થવાની વ્યવસ્થા નથી. એટલે ભગવાન શિવે કીધું કે તમે મોડા પીડ્યા, અને ત્યારે ભવાની બાજુમાં બેઠા હતા ને એને એટલું કીધું, ત્યારે જ ભગવાનના લગ્ન થઈ ગયેલા મહાદેવના. અને ત્યારે કીધું કે મારા છોકરાઓ રડે છે, અને સાંભળી લેજો મા તત્વ એવું છે, એ આખી દુનિયામાં માથી મોટું કોઈ છે જ નહીં. મા કોઈ દી દીકરાને રોતો ન જોઈએ, કે સાંભળી લેજો તમે, મા તત્વ જ એવું છે. આ દેશમાં આ શક્તિનો દેશ છે ભાઈ. પછી ભલે કોઈ પણ રાક્ષસ હોય, કોઈ પણ પરાક્રમી માણસ હોય, કોઈ પણ અધર્મી હોય, પણ એના ખોરડામાં તો શક્તિ પવિત્ર જ બેઠી છે, એની સામે કોઈ આંગળી ન સીધી શકે. તમારા કોઈ પણ પાત્ર લઈ લ્યો, તમે રાવણના ખોરડા સુધી તમે વ્યા જાઓ સાહેબ, મંદોદરી સામે તમે આંગળી ન સીધી શકો. પરાશ એને શક્તિ કહેવામાં આવી છે, સતી કહેવામાં આવી છે, સતી મંદોદરી. અરે છોડો,
દુર્યોધન ગમે એવો હતો પણ ભાનુમતી સામે કોઈથી જોઈ ન શકાય, આંગળી ન સીધી શકાય, એક પણ અવગુણ ન જોવા મળે એમાં. અને એક પણ ખરાબ કામમાં બે સ્ત્રીઓના હાથ નથી આંબળી લેજો. અહીંયા મંદોદરી પણ રાવણને ગગલાવે છે, શું તમે માંડી છા, કોને હરણ કરીને લાવ્યા છો? રાવણ એ તેરે મોત કી નિશાની હૈ. અને તેથી મંદોદરીની હામો રાવણ બોલે છે કે આખી દુનિયા તો મને દેવી કોઈ ન ઓળખી શકે અને તમે પણ મને નથી ઓળખી શક્યા. કેમ? કે આ મારા મોતની નિશાની નથી, મારા મોક્ષની નિશાની છે. મારી માને લાવ્યો છું મારા ગામમાં. અને એ કથા છે, એમાં બહુ જવું નથી. અહીંયા સાંભળી લો, જેથી મંદોદરી રાવણને જો ખગલાવીને કહી શકતી હોય અને જે પોતાની સ્ત્રીને સન્માન આપતા હોય ને એ જ મોટો થઈ શકે. જ્યાં લખો ત્યાં લખી લેજો. રાવણ ભલે ગમે એવો હતો પણ પરિવારમાં સન્માન આપ્યું છે. એક જગ્યાએ મેં આવું કીધું મને કે વિભીક્ષણને હું કામ પાટું મારી. મેં કીધું રાજનીતિ. વિભીક્ષણ ને પાટું મારીને કાઢી મૂક્યો, તું તો એક જા. લક્ષ્મણ ને એકવાર ભગવાન રામે કીધું કે તું રાવણ ને હામો ગમે એમ ક્રોધ ન કર, એ પણ યોગી છે, એક જ્ઞાની છે, અરે રાજનીતિમાં હોશિયાર છે એ માણસ. અને જેથી રાવણ એમ કહેવાય ધરતીમાં પડ્યો અને એ છેલ્લા શ્વાસ રામ રામ કહા રામ આવું બોલે છે. કહા રામ, રામ ક્યાં છે, રામ ક્યાં છે? અને તેથી રામ પગ પહાવીને ઉભા રહી ગયા. અને લક્ષ્મણ ને કીધું કે લે લક્ષ્મણ પૂછી લ્યો છેલ્લા વાતું છે. ત્યારે લક્ષ્મણ પૂછે છે કે રાવણ મારા પ્રભુ એમ કે છે પૂછી લ્યો, તું બહુ હોશિયાર ને જ્ઞાની છો. કે હા મહારાજ, છેતરાણા તમે, હું નથી છેતરાણા. લક્ષ્મણ કે અમે કઈ રીતે છેતરાણા? કે તમે આખી ફોજ લઈને આવ્યા તો તમે ના આવ્યા. કે હા, તમારા હાથે અમારા રાક્ષસો મર્યા. એ વીરગતિ પામ્યા હોય કે અવગતિ ગયા હોય? તકે વીરગતિ, મોક્ષ ગતિ ને પામ્યા હોય. અમારા હાથે તમારા જે મર્યા એ તકે એ તો બિચારા ગોટો જોડી ગયા હોય, તો ખોટમાં કોણ ગયું? અમે કે તમે? કે એમાં તારો નફો પાકું. ત્રીજી વાત, ભગવાન રામના હાથે અમારા મૃત્યુ થાય છે તો અમને તે અને અમારી ધરતી ઉપર એના પગલા પડ્યા તો આ પવિત્ર ધરતી આખી પવિત્ર બની તક. હા, ત્રીજી વાત, તમે અહીંયા અત્યારે જે કાંઈ ટાઈમ બગાડીને જે હેરાન થઈને આવ્યા, પુલ બાંધ્યો, જે કાંઈ તકલીફ પડી, તો હવે તમે શું કરવાના? ગાદીએ કોણ બેહવાનું? તકે વિભીક્ષણ. એ કોણ? તકે તારો ભાઈ. તો તો બસ, રાત તો અમારી પાસે જ રહ્યું છે. તમે તો ખોટો ટાઈમ બગાડીને અમારી અમારી ગતિ કરવા માટે પ્રભુ આવ્યા હતા. આ તો અમારી ને અમારી રચના વ્યૂહરચના હતી. આમાં મારો રામ ક્ષેત્ર અને હકીકત ભગવાન ક્ષેત્રાય, ભગત હાટું ક્ષેત્રાય. હાલ ભલે ક્ષેત્રાવું પડે પણ વાત એ કરું કે કોઈ પણ માણસ હોય એના ખોરડામાં શક્તિ બેઠી હોય ને તો જ મહાન હોય. દુર્યોધન મહાન છે, મોટો છે, કારણ કે કૃષ્ણ સામે વાત ભરવાની છે. નાની હોની વાતું છે પણ તાકાત ભાનુમતીની છે, બળ ભાનુમતીનું છે, ભજન ભાનુમતીનું છે. અને ભાનુમતી એટલે, અને સાંભળજો, દ્રૌપદીના જેદી ગઢવી સાહેબ વસ્ત્રહરણ જેદી થયા અને એ દિવસે ભલે ભગવાન કૃષ્ણ લાજ રાખી બધી જે ઘટના ઘટી ગઈ અને તેદી હાજ પડી ને, તેદી દાસી ઓરડામાં દીવા પેટાવતી હતી, તેદી ભાનુમતી એટલું પીધું, દાસે આ દીવા નો પેટાવતી, હે દીવા નો પેટાવતી બેટા. કેમ? તાક આજ એનું મોઢું જોવા જેવું નથી. ભાનુમતી બોલી છે કે આજ દુર્યોધન નું મોઢું મારે નથી જોવું, મોઢું જોયા જેવું નથી એનું. અને જ્યારે એમ કહેવાય સ્વયં કક્ષમાં જેથી જ્યારે બરોબર દુર્યોધન હાજે આવે છે, બેઠક લીધી, ભાનુમતીએ પગ પાસે બે પગમાંલી મોજડી ઉતારી દીધી, માથેલી પાગ ઉતારી લીધી, હાથ ધોવરાવ્યા છે, ભોજન આપ્યું અને સ્વયં કક્ષમાં જ્યાં એમ કહેવાય પોઢવાની તૈયારી કરે છે. અને જ્યાં દુર્યોધને આમ ભાતુમતીનું બાવડું પકડ્યું અને ભાનુમતીએ બાવડું મુકાવીને એટલું કીધું, મારા નાથ તમે મારા પતિ છો, પણ સાંભળી લ્યો, આ પત્નીના ધર્મમાં જે કામ આવતું હશે તમારી સેવા બધી કરીશ, પણ આજથી તમે મારા પતિ પ્રત્યેનું ગુમાવી દીધું છે. શું કામ? કે દ્રૌપદીની જગ્યાએ ભાનુમતી હોત તો તમે શું કરત? મને જવાબ આપો એનો. તમે સારું કામ કરી નથી આવ્યા, આજથી ભાનુમતી આડી તલવાર પડી છે, તમે ભાનુમતીને અડી નહીં શકો. મારો કહેવાનો સૂરી છે, આવી શક્તિઓ જ્યાં જ્યાં બેઠી છે એટલે આ દેશ શક્તિનો છે. ભગવાનને વિશ્વ મોહિની રૂપ ધારણ કરવું પડે.
24 અવતારમાં એક વિશ્વ મોહિની અવતાર છે અને ભસ્માસુર ની હામો આવ્યો જેથી મહાદેવ મહાદેવે જોયું કે આ બાઈ છે કોણ અને અહીંયા ભસ્માસુર એને વાતું કરે એટલે ભોળાનાથ હું છું જો એ બને અટક્યો તો ખરો ભસ્માસુર એમ અને આયા ભગવાન વિશ્વ મોહિની રૂપ ધારણ કરી નારાયણ ભસ્માસુર ને રમાડે છે ભગવાન નાચે છો ભસ્માસુર એ નાચવા મળ્યો ભોળાનાથ ને ભૂલી ગયો ઘડીકમાં જીવ શિવ ને ભૂલી ગયો મળ્યો નાચવા નાતા નાતા કીધું ક્યાં નહીં છો આઈ નાચી ક્યારે મળ્યા નહીં ક્યારે આ બાજુ આવ્યા હોવ ને વિશ્વ મોહિની એ કીધું વિષ્ણુ ભગવાન વિષ્ણુ પોતે લગ્ન કરવા ઓલો કે પૂછાતું જ નથી ને છવાલ જ નથી ને પણ ત્યારે વિશ્વ મોહિનીના રૂપમાં ભગવાન વિષ્ણુ કહે છે કે હે ભસ્માસુર તારે મારી સાથે લગ્ન કરવા હોય તો એક શરત કે શું અમારામાં એવો રિવાજ છે હું નાચું એમ તું નાચ તો તારી સાથે લગ્ન કરું ઓલો કે શરત મંજૂર અને આ ભગવાન વિષ્ણુ મળ્યો નાચવા હમે ભસ્માસુર મળ્યો નાચવા તાલ છે તાલ મળ્યો મળવા અને સાહેબ જાત એમ કહેવાય નાતા નાતા હામો ઘેઘુર બન્યો અને ભગવાન વિષ્ણુ નાતા નાતા એનો નેનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો હામે ભસ્માસુરે પણ જા એનો નેનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો પોતે ને પોતે બળીને ભસ્મ થઈ ગયું હા ને વિશ્વ મોહિનીમાં ભગવાન હજી હમણાં મજી નહીં વિશ્વ મોહિનીના રૂપમાં છે પણ ભોળાનાથ વડવાય પકડે હેઠા વિશ્વ મોહિની નું બાવડું પકડી ક્યાં નહીં સો અને તે દી ભગવાન વિષ્ણુ એમ કહે છે હે 15 નેત્ર વાળા હે મહાદેવ હવે ખુલ્લી આંખ નહીં એકવાર આંખ બંધ કરીને તો જો તારી હામું કોણ ઊભું છે એ અને જા મહાદેવે આંખ બંધ કરી તા તો હામાં વિષ્ણુ ઊભા છે ગદા ચક્ર પદ્મ ધારી ભોળાનાથ ભોઠા બહુ પીડ્યો ભોળાનાથ કે તારા આવા નવા ધંધા બોલો કે હું આવું ન કરું તો બે ની આંગળી નકુસા માંથી ડોહી વરદાન તમે આપો ને આ બધું કરવું અમારે પડે હે એવો જે મહાદેવ એટલો ભોળો છે એવો આનંદી છે અને એ ભોળાનાથનો આજે લગ્ન દિવસ કયો તો ભલે પ્રાગટ્ય દિન કયો તો ભલે અને એવી આજ મહાશિવરાત્રીનો રૂડો પર્વ છે ત્યારે હું બેન શ્રી ગીતાબેન રબારીને વિનંતી કરું કે એને મોજ આવે એવા ગીતો ભજનોને આવે બેન શ્રી ગીતાબેન રબારી જોરદાર તાળીના ગળગળાટથી વધાવો બેન શ્રી ગીતાબેન રબારી